नमस्कार बाळकों, आज आ वीडियो नी अंदर आपणो यूनिट 2 यू लव इंग्लिश डोंट यू, तमने इंग्लिश गमे छे के नहीं, आ एकम नी एक्टिविटी 1 अने 2 विषे चर्चा करीशुं। एक्टिविटी 1 नी अंदर तमने एक सुंदर मजानुं काव्य आपेलुं छे। सूचना आपणे वाचीए, सिंग धीज राइम्स, आ काव्य छे इने गाओ। अंडरलाइन द नेम ऑफ ऑब्जेक्ट एंड कलर्स। त्यार पछी आ काव्यनी अंदर ऑब्जेक्ट एटले पदार्थ अर्थात द्रव्य अने कलर्स एटले के रंग नी नीचे अंडरलाइन करो, राइट देम इन द टेबल। ने त्यार पछी तमने नीचे एक कोष्टक आपेलुं छे, जेमां एक बाजु छे ऑब्जेक्ट एटले के द्रव्य अथवा पदार्थ अने बीजी बाजु कलर्स छे एने अलग पाडवाना छे। तो काव्य छे ई आपणे जोई लईए। ब्लू ब्लू द स्काय इज ब्लू, The water is the sea is too. I like blue, don't you? અહીંયા બાળકો આ don't you આખો આપણો પાઠનો આધાર છે એ અહીંયા છે, કારણ કે અહીંયા આ બીજા એકમની અંદર આપણે વેસ્ટર્ન ટેન્સ છે એ શીખવાના છે। આપણે આ જોઈએ તો અહીંયા આનો વેસ્ટર્ન ટેન્સ બનાવેલું છે, પણ જેની આપણે વિસ્તૃત ચર્ચા છે એ નેક્સ્ટ એક્ટિવિટીની અંદર કરીશું। બીજો સ્ટાન્ઝા જોઈએ આપણે। Green, green, the grass is green. Leaves on the trees are green. I like green, don't you? Piju joye, red, red, the sun is red. When he is getting out of bed, I like red, don't you? Ane chello joye stanja, yellow, yellow, flowers are yellow. Sunflower standing in a row. I like yellow, don't you? આવી રીતે હવે આપણે આમાં જે ઓબ્જેક્ટ્સ છે એટલે કે જે દ્રવ્ય છે એમાં આપણે રાઉન્ડ કરીશું અને જે કલર છે એની નીચે હું અન્ડરલાઈન કરીશ। તો આપણે ઉદાહરણ જો પહેલા આપેલા છે સ્કાય, પછી એમાં લખેલ છે વોટર ઇન ધ સી, એટલે એની અંદરથી સ્કાય વોટર અને સી આ ત્રણ છે એ ઓબ્જેક્ટ છે, એટલે સ્કાય વોટર સી, બરોબર। ત્યાર પછી આપણે આગળ જઈએ તો પહેલાં તો આપણે પહેલા પેરેગ્રાફની અંદરથી બ્લુ એ કલર છે, કલર નીચે અંડરલાઈન કરી લઈએ। પહેલાં આપણે બધા કલર ગોતી લઈએ, કલર ચાર જ છે ને તરત જ આપણને એ આપણે તરત મળી જશે। ચાર કલર છે, બ્લુ ગ્રીન રેડ અને યલો, આ ત્રણ આ ચાર છે એ કલર છે। હવે આપણે ખાલી ઓબ્જેક્ટમાં જ નજર રાખવાની। આપણે નીચે વાંચતા જઈએ તો ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ, આ ઓબ્જેક્ટ છે। ત્યાર પછી લીવ્સ, લીવ્સ એટલે પાંદડાઓ। ત્યાર પછી ટ્રીઝ એટલે ઝાડ। સન, બેડ, પદાર્થ છે, બેડ એટલે પથારી। ફ્લાવર્સ અને સનફ્લાવર્સ, આ જે મેં રાઉન્ડ કરેલા છે એ તમને આપેલ ટેબલના પહેલા ખાનામાં ઓબ્જેક્ટમાં લખી નાખવાનું છે, અને કલર તો તમને ઓટોમેટિક છે અલગ પડે જ છે। ત્યાર પછી એક્ટિવિટી બી આપણે જોઈએ। મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ્સ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ્સ। તમારે અહીંયા આવી જ રીતે પદાર્થ અને કલરની જગ્યાએ કોષ્ટકમાં આપેલો કલર અને પદાર્થ છે એની જગ્યાએ મૂકી અને રાઇમ્સ છે એ જાતે બનાવવાની છે। યુઝ ધ ક્લુ ગિવન ઇન ધ ટેબલ, અને એના માટે તમને કેટલા ક્લુ છે એ અહીંયા આપેલા છે। ઉપર જે પ્રમાણે આ કાવ્ય છે એ પ્રમાણે તમારે આગળ છે કાવ્ય જાતે બનાવવાનું, જેમાં ઓબ્જેક્ટ છે રોઝ, લીવ્સ ઓફ અ બેબી, અને સામે કલર છે પિંક, એટલે આપણે બનાવવાનું પિંક પિંક, ધ રોઝ ઇઝ પિંક, તમને અહીંયા ક્લુ આપેલા છે। બીજું છે મિલ્ક વિંગ્સ ઓફ સ્વાન, અને છે કલર છે વ્હાઈટ, એટલે આપણે બનાવવાનું વ્હાઈટ વ્હાઈટ, ધ મિલ્ક ઇઝ વ્હાઈટ। અને ત્રીજું છે અ કુકુ સ્કાય ઇન ધ નાઇટ, અને કલર છે બ્લેક, આપણે બનાવવાનું બ્લેક બ્લેક, ધ કુકુ ઇઝ બ્લેક, પછી આગળ આવી રીતે બનાવવાનું। છેલ્લી રીતે આપણે મળી જાય આઈ લાઈક, પછી જે કલર હોય એનું નામ લખી નાખવાનું આઈ લાઈક બ્લેક, ડોન્ટ યુ,
અને વચ્ચેનું જે છે એનો શબ્દ પણ તમને પરફેક્ટ કૌષ્ટકની અંદર આપેલો છે. આપણે વિસ્તૃત જોઈએ. જે તમને ક્લુ આપેલા છે એ મેં બોર્ડ ઉપર લખ્યા છે. આપણે સૌપ્રથમ પહેલો એક જે ઉદાહરણ પ્રમાણે બનાવશો એનો પહેલો સ્ટાન્જા છે હું બોર્ડ ઉપર લખું જેથી તમને આઈડિયા આવે. પહેલું આપણે છે રોઝ લીવ્સ ઓફ બેબી અને પિંક કલર લેવાનું છે. આ ઓબ્જેક્ટ છે અને આ કલર છે. તો ઉપર તમને જે પ્રમાણે કાવ્ય આપ્યું કે બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, અહીંયા લેવાનું છે પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક. તો પહેલું આવશે પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક. ઓલામાં બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. બીજી લીટી એમ છે કે ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, એટલે કે દરિયાનું પાણી પણ બ્લુ છે. તો આમાં બીજું શું બ્લુ છે? તો કે લીવ્સ ઓફ અ બેબી. તો આવશે અહીંયા આપણે ધ લીવ્સ ઓફ અ બેબી. ઉપર ઇઝ છે પણ અહીંયા આર આવશે કારણ કે બહુવચન આવે આર ટુ. અને છેલ્લું ઉપર છે કે આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ, તો અહીંયા આપણે ખાલી કલર બદલી જાય આઈ લાઈક પિંક ડોન્ટ યુ. આઈ લાઈક પિંક ડોન્ટ યુ. અહીંયા આપણે ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ઉપરના વાક્યમાં ઇઝ છે અહીંયા આપણે આર મૂકીશું કારણ કે લીવ્સ એટલે કે વોટ અહીંયા બહુવચન છે. એટલે હવે તમને બીજું આપેલું છે કે મિલ્ક એટલે કે દૂધ, વિંગ્સ ઓફ સ્વાન, સ્વાન એટલે કે હંસની પાંખો સફેદ છે અને વ્હાઈટ એટલે સફેદ. તો આપણે વાક્ય બનશે વ્હાઈટ વ્હાઈટ મિલ્ક ઇઝ વ્હાઈટ. અહીંયા ધ શબ્દ છે એ આવશે નહીં. મિલ્ક ઇઝ વ્હાઈટ. ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર ટુ એટલે કે હંસની પાંખો પણ સફેદ હોય છે. અહીંયા પણ આર જ હશે કારણ વિંગ્સ એટલે પાંખ અને પાંખી બહુવચનમાં છે. આઈ લાઈક વ્હાઈટ ડોન્ટ યુ. ત્રીજું જોઈએ આપણે અકુકુ અને અહીંયા છે સ્કાય ઇન ધ નાઇટ અને છે બ્લેક. તો આપણે શરૂઆત અહીંયાથી કરશું બ્લેક બ્લેક. ધ કુકુ ઇઝ બ્લેક. ધ સ્કાય ઇન ધ નાઇટ ઇઝ આવશે કારણ કે સ્કાય એટલે આકાશ બહુવચન નથી. ધ સ્કાય ઇન ધ નાઇટ ઇઝ ટુ. આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ. આ રીતે આપેલી ખાલી જગ્યામાં ઉપરનું કાવ્ય છે એ મુજબ તમારે કાવ્ય છે એ બનાવવાનું છે. ખાલી જગ્યાની અંદર આ કાવ્ય છે એ તમે તમારી ટેક્સ્ટબુકની અંદર લખી લેજો. ત્યાર પછી આપણે એક્ટિવિટી ટુની વાત કરીએ. તો એક્ટિવિટી ટુ એ આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા છે એ બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ, તે ગાર્મેન્ટ શોપની અંદર જાય છે જે તૈયાર કપડાં મળતા હોય. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા. આશા અને નિશા વચ્ચે જે ગાર્મેન્ટ શોપની અંદર સંબંધ થઈ છે એ આપણે વાંચવાનો છે. એન્ડ સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ. અને તમને જે નીચે લીટી કરેલ શબ્દ છે એના ખાસ એમાં ધ્યાન આપવાનું છે કે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ આપણો ક્વેશ્ચન ટેગ હશે. શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ એટલે કે શુભ બપોર, હું તમારી કંઈ મદદ કરી શકું. આશા સેઝ યસ એટલે કે હા. વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ ડોન્ટ યુ. અમે એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં ખૂબ જ સરસ મજાના ફેશનવાળા પંજાબી ડ્રેસ મળે છે. મળે છે કે નહીં એટલે કે અમે સાંભળ્યું છે એ સાચું જ છે ને. શોપકીપર સેઝ યસ વી ડુ. આપણો પાઠક છે એનું નામ જ ક્વેશ્ચન ટેગ છે. યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, તમને ઇંગ્લિશ ગમે છે કે નહીં. અહીંયા પણ જો પ્રશ્ન પૂછે છે કે અમે સાંભળ્યું છે કે અહીંયા સરસ મજાના પંજાબી ડ્રેસ મળે છે, મળે છે કે નહીં. શોપકીપર સેઝ યસ વી ડુ એટલે કે હા એ વાત સાચી છે. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર એટલે કે સોફ્ટ કલરની અંદર અમને કેટલાક આછા રંગની અંદર અમને પંજાબી ડ્રેસ બતાવો. નિશા સેઝ હાય વી પ્લાન ટુ પિક અપ અ સાડી ડિડન્ટ વી એટલે કે આપણે તો સાડી લેવાનો પ્લાન કર્યો હતો કે નહીં. ડિડન્ટ એટલે કર્યો તો કે નહીં. આશા સેઝ યસ વી ડીડ
हाँ प्लान साड़ी खरीदी करीशु बट लेट्स ट्राई सम ड्रेसिस एज वेल पर चल ने अपने थोड़ा सारा ड्रेस ट्राई करिए। निशा सेज लुक आई डोंट हैव इनोज मनी એટલે કે ભાઈ જો પેલા મારી પાસે ઇનોજ એટલે પૂરતા પૈસા નથી એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ અને જો પહેલેથી આપણો પંજાબી ડ્રેસ લેવાનો કોઈ પ્લાન પણ નહોતો હતો પ્રશ્ન પૂછો એટલે ક્વેશ્ચન ટાઈપ આશા સેઝ નો ઇટ વોઝ નોટ એટલે કે ના કોઈ પ્લાન હતો નહીં। શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ દુકાનદારે પ્રશ્ન પૂછ્યો એ વાતચીત કરતા તમને કઈ સમસ્યા છે આશા સેઝ યસ ધેર ઇઝ એટલે કે હા અમારી સમસ્યા છે એક્ચ્યુઅલી વી આર લિટલ શોર્ટ ઓફ મની એટલે અમારી પાસે અમુક થોડા પૈસા છે એમ। શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ તો એ કંઈ સમસ્યા ન કહેવાય લુક એટ ધ બોર્ડ અમારી દુકાનની બહાર મારેલો છે એ બોર્ડ જુઓ વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ તમે તમને અહીંયા સારું વળતર એટલે કે ડિસ્કાઉન્ટ અમે આપીશું આશા વાવ ઇટ્સ ગ્રેટ ડિસ્કાઉન્ટ હોય એટલે બેનું તો મજા જ આવે એટલે વાહ એ બહુ સારું કર્યું। શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાવ આરન્ટ યુ એટલે મને એવું લાગે છે કે ડિસ્કાઉન્ટ છે એટલે તમે ખુશ છો છો કે નહીં ક્વેશ્ચન ટેપ આશા એન્ડ નિશા યસ વી આર એટલે કે હા અમે ખુશ છીએ। નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટિફુલ ઓન મી નિશા એમ કહે છે કે આશા જો પેલો બ્લુ ડ્રેસ જો એ મને સારો લાગશે આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ પણ મને એવું લાગે છે કે એની ઉપર ચમકદાર મટીરિયલ છે બહુ વધારે છે છે કે નહીં નિશા યસ ઇટ ઇઝ એટલે કે હા એમાં ચમકદાર મટીરિયલ તો વધારે છે બટ ઇટ સ્યુટ મી ડઝન્ટ ઇટ પણ એ મને સૂટ કરશે એટલે મને એ સારો લાગશે લાગશે કે નહીં ક્વેશ્ચન ટાઈમ આશા સેઝ યસ ઇટ ડઝ લેટ્સ પરચેસ ઇટ એટલે કે હા એ તને સરસ લાગશે એટલે એની ખરીદી કરે છે। ત્યાર પછી આપણે એક્ટિવિટી ટુ બીનો અભ્યાસ કરીએ લુક એટ ધ પિક્ચર્સ ચિત્રો જુઓ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂર્ણ કરો હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ તમને અહીંયા ઉદાહરણ આપેલા છે હવે અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ શીખવાની શરૂઆત છે એ કરી દઈએ અહીંયા આપણને ચિત્રને આધારે છ વાક્યો આપેલા છે એક એક્ઝામ્પલનું વાક્ય છે અને બાકીના પાંચ છે આપણે કરવાના છે એમાં ક્વેશ્ચન ટેગ છે થોડી ઘણી આપણે ક્વેશ્ચન ટેગ વિશેની ચર્ચા કરીએ તો બાળકો ક્વેશ્ચન ટેગ છે એ તમને શરૂઆતમાં થોડાક અઘરા પડશે પણ શીખવા જશું તો કોઈ વસ્તુ છે એ અઘરી છે નહીં કારણ કે નિયમ છે એમાં ઘણા બધા લાગે છે પહેલાં આપણે ક્વેશ્ચન ટેગને સમજતા પહેલાં આપણે ખાલી ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આપણે કઈ રીતે બનાવીએ એની ચર્ચા આપણે આગળના ધોરણમાં કરી ચૂક્યા છીએ કે સામાન્ય રીતે અંગ્રેજી વાક્ય રચના પ્રમાણે પહેલા કર્તા અને ત્યાર પછી ટુ બી નું રૂપ આવે છે અને એનું પ્રશ્નાર્થ વાક્ય જ્યારે આપણે કરીએ ત્યારે આ બંનેનું સ્થાન છે એ બદલાઈ જાય છે ટુ બી નું રૂપ છે એ પહેલા ઉપર પહેલા નંબર ઉપર આવી જાય છે અને કર્તાનું સ્થાન જે પહેલા નંબર ઉપર છે એનું બીજા નંબર ઉપર આવી જાય કે આઈ એમ એને બદલે પ્રશ્નાર્થ વાક્યમાં એમ આઈ આ રીતે બંનેનું સ્થાન બદલાઈ જાય છે તો ક્વેશ્ચન ટેગમાં નિયમ એનો એ જ રહેશે કર્તાને ટુ બીનું સ્થાન બદલાઈ તો જશે પણ વાક્ય તમને જો હકારમાં આપેલું હશે તો વાક્ય નકાર બનશે અને જો વાક્ય નકાર હશે તો એનો ક્વેશ્ચન ટેગ છે એ હકાર બનશે હકાર એટલે નકાર નકાર હોય તો હકાર ત્યાર પછી વાક્ય તમને જો નકાર આપેલું હશે બાળકો તો ક્વેશ્ચન ટેગ છે એ તમારું સરળતાથી બની જશે શું કામે કારણ કે નકાર વાક્ય આપેલું હશે એનો મતલબ કે ટુ બીનું રૂપ હશે જ એટલે ટુ બીના રૂપ વગર નકાર વાક્ય હોય નહીં પરંતુ અમુક ક્વેશ્ચન ટેગ તમને એવા પણ આપેલા હશે કે જેમાં ટુ બીનું રૂપ હશે નહીં તો આપણે ટુ બીનું રૂપ છે લેવા જશું ડુ ડઝ અને ડીડ પાસે તો પેલા વાક્યમાં જવું પડશે કે વાક્ય ભૂતકાળ છે જો ભૂતકાળ હોય તો ડીડ લેશું અને બાકી આપણે ડુ ડઝ લેશું હવે બાળકો આપણે એટલી પ્રોસેસ કરશું કે ભાઈ તમને ટુ બીનું રૂપ નહીં આપેલું હોય તો તમે ઉછીનું લેવા જશો એટલે પછી જોશો કે ભાઈ ભૂતકાળ છે તો કે હા તો કે તો ડીડ મૂકો તો તમે ડીડ તો મૂકી દેશો પણ તમે પાછો એ નિયમ ભૂલી જશો કે વાક્ય હકાર છે તો ડીડનું ડીડન્ટ કરવું પડશે એટલે શાંતિથી બેસીને ક્વેશ્ચન ટેગ છે એ બનાવશો તો જ છે વાક્ય તમારું સાચું પડશે અહીંયા તમને આપેલા છે ખૂબ સહેલા છે છતાં આપણે ટ્રાય કરીએ।
पहलू से दिव्या वॉज नॉट गोइंग टू ऑफिस अपने वाक्य अंदर कई नहीं जो खाली करता अने टू बी रूप गोती ले तो अँ करता दिव्या है टू बी रूप वॉज है बे मड़ी गया तो यस हमें जो लेकिन वाक्य हकार से नकार तो नकार से एनो मतलब कि आप क्वेश्चन टैग हकार बन स तो टू बी रूप वॉज पहला लई ले અને દિવ્યા એની જગ્યાએ સર્વનામ મૂકી દેવાનું જે આપણો કોષ્ટક છે આઈ વી યુ યુ હી સી ઇટ ને ધે એમાંથી છે એક સર્વનામ લઈ લેવાનું દિવ્યા છે એટલે દિવ્યા છોકરી છે એના માટે સી વપરાય વોઝ સી આ ક્વેશ્ચન ટેગ બની ગયો આપણો આ નકાર છે એટલે હકાર બની ગયો હવે અહીંયા આપણે જવાબ આપવાનો છે પણ આ જવાબ ખાલી આપણે આ એક્ટિવિટી પૂરતો જ છે બાકી તમને પરીક્ષાની અંદર જે પૂછાય ક્વેશ્ચન ટેગ ખાલી એટલું જ બનાવવાનું આગળ કંઈ લખવાનું જ નહીં नकार से तो हकार बनी गई सी वॉज सॉरी वॉज सी हम जो क्वेश्चन टेग से हकार में बनू तो हम पास जवाब से नकार में आवशे नो हम आज ऊंधू तो ये सीधू थी जाए नो सी वॉज नॉट नकार में नो और नोट लगता भूलो नहीं त्यार तीजा वाक्य ने अपने चर्चा करिए दिव्या वॉज रीडिंग अ न्यूजपेपर वाक्य जो हकार छे એટલે બનશે નકાર અહીંયા બધામાં ટુ બી ના રૂપ છે એટલે આપણે કઈ તકલીફ છે નહીં પણ વાક્ય નકાર બનશે તો વોઝ નું થશે વોઝન્ટ ને દિવ્યા નું સી વોઝન્ટ સી ક્વેશ્ચન ટેગ આપણો નકાર છે એટલે જવાબ હકાર માં આવશે યસ આ જે સીધું છે ઊંધું યસ સી વોઝ વોઝન્ટ નું વોઝ થઈ જશે યસ સી વોઝ चौथो वाक्य छे दिव्या वोज नॉट टेकिंग फूड वाक्य छे नकार छे એટલે હકાર બનશે હવે તો સરળ છે ઉપર બધા વાક્યો બની ગયા તો વોઝ સી આજના આ ઉપર છે તમને એના જેમ વોઝ સી તો આવશે નો સી વોઝ નોટ ટૂંકમાં વાક્ય છે નકાર હોય તો ક્વેશ્ચન ટેગ હકાર અને ફરી પાછો જવાબ એનો નકાર અહીંયા આપણે આ છે બાકી ક્વેશ્ચન ટેગમાં જવાબ આપવા જરૂરી નથી ફક્ત તમારે આ એક જ બનાવવાનું રહેશે દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો વાક્ય હકાર છે એટલે બનશે નકાર વોઝ નું થશે વોઝન્ટ વોઝન્ટ સી પ્રશ્નાર્થ કરતા ભૂલવું નહીં નકાર છે એટલે જવાબ આવશે હકાર યસ સી વોઝ છેલ્લું વાક્ય છે દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ वाक्य हकार से तो सेम टू सेम आ रीते बन से वोजंट सी यस सी वोज अहीं बाळको दरेक जग्याए करता सरखा छे अने बधामां टू बी नुं रूप सरखुं छे एटले आपणे जाजू विचारवुं पड्युं नहीं परंतु हवे पछीना जे क्वेश्चन टेग आवशे एमां थोड़ोक मगजनो उपयोग छे ई करवो पड़शे आ एक्टिविटी छे टू बी ई तमारे एने तमने खाली जग्या आपेली छे खाली जग्यानी अंदर આ પ્રમાણે તમારી ટેક્સ્ટ બુકની અંદર ક્વેશ્ચન ટેગ અને તેના જવાબ છે એ લખી લેજો થેન્ક યુ